મિત્રો, વિનય જસાણી, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન, રાજકોટ. હું પણ એક વખત વિદ્યાર્થી હતો અને 18 વર્ષ પૂર્ણ થઈ ગયા હતા ત્યારે કોલેજમાં પ્રથમ વખત એક ફેલોશીપે બાળકને લેબની જરૂરિયાત કરી, તો મને પણ કીધું ચાલો ને હું પણ એક પ્રયત્ન કરું. અને હવે પ્રથમ વખત રાજકોટ વોલેન્ટરી બ્લડ બેંકમાં બ્લડ આપવા ગયો. ફેલોશીપે બાળકને બ્લડ આપ્યું ત્યાર પછી મને લાગ્યું કે મને એક આત્મસંતોષ છે કે મેં કોઈકને નવું જીવન પણ આપ્યું. મિત્રો, ત્યારે જ્યારે પ્રથમ બ્લડ આપ્યું ત્યાર પછી મારી સેપ્ટોપ બ્લડ ફાઉન્ડેશનની નિયમિત બ્લડ રક્તદાનની પ્રવૃત્તિ ચાલુ થઈ, સેવા ચાલુ થઈ અને હમણાં જ 156મી વખત મેં રક્તદાન કરેલું. મિત્રો, ખૂબ જ આત્મસંતોષ થાય છે કે અન્ય કોઈકોને નવું જીવનદાન આપ્યું. અને આ પછી ધીમે ધીમે મને ખ્યાલ આવ્યા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ ખરેખર જે દર્દીઓ આવે છે ગ્રામ્ય વિસ્તારમાંથી, દર્દીઓ થેલેસેમિયાના બાળકો છે, કેન્સર, કિડની, અને એ લોકો ખૂબ જ જરૂરિયાતમંદ હોય છે, તો પછી ત્યાં ધીમે ધીમે 20 વર્ષ પહેલાં ત્યાં ચાલુ થયું. મિત્રો નથી ગયો 5, 15, 20, 25 તો પણ ત્યાં જરૂરિયાત ખૂબ જ ને ખૂબ જ સતત રહી હતી. ત્યાર પછી આજથી 15 થી 20 વર્ષ પહેલાં કેમ્પ ચાલુ કર્યા, શરૂઆતમાં બધું નાના નાના કેમ્પ કરતા હતા. ત્યાર પછી તમામ યુનિવર્સિટી બધું જોઈએ, સ્કૂલને, સરકારી બેસરકારી કચેરીએ અને કોઈકના જન્મદિવસ નિમિત્ત હોય કે સ્મૃતિ રૂપે અત્યારે મિત્રો ધીરે 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 કરતા આખા ગુજરાતમાં, આખા ગુજરાતની સિવિલમાં, સિવિલ હોસ્પિટલમાં રક્તદાન કેન્દ્ર કરેલા છે અને અત્યારે કરું છું. અને લાખો લોકોને મોટિવેશન રક્તદાન વિશે કરેલ છે, તેમને જ રાત્રે લોકોને નવી જીવનદાન આપેલ. હમણાં જ વૃદ્ધ મેં વાત કરેલી મેં 156મી વખત રક્તદાન કરેલું. મિત્રો, આમ સામાન્ય બ્લડ વિશે અત્યારે હું જાઉં છું કોલેજો યુનિવર્સિટીમાં વિદ્યાર્થી મિત્રોને થોડો ભય હોય છે. તો મિત્રો, મારે એટલું જ આપને કહેવાનું છે કે જો તમે એક વખત રક્તદાન કરશો ને એમ તો અવશ્ય આ ભય નીકળી અને સતત તમે 3 મહિને આપશો, તમારા એક વ્યક્તિના રક્તદાનથી 3 વ્યક્તિને નવું જીવનદાન મળે છે. તો મિત્રો, બ્લડ એટલે શું? બ્લડ એટલે મહેનત ટાઈપ પાણી જ છે. 70% એમાં પાણીને ભાગશે, એમાં કુદરતે તરતા સેલ ઉગી ગયા છે. સેલનું કાર્ય શું છે કે ભાઈ સેલ છે તો એની રક્તવાહિનીમાં વહન કરવું, શું ઓક્સિજન આપવું અને સૌથી ઉર્જા આપે છે, એમને ઇમ્યુનિટી પાવર આપે છે, કાર્ય કરવાની શક્તિ આપે છે. કે મિત્રો, આપણા શરીરમાં 6000 ml આસપાસ રક્ત છે, એમાંથી માત્ર 380-450 ml રક્ત રક્તદાન કરવાનું હોય છે. જે જથ્થો આપણે જોઈએ તે માત્ર 24 કલાક થી 48 કલાકમાં પરત બની જતો હોય છે. તો મિત્રો, જે તમે બ્લડ આપે છો, જે નવું આવે છે, નવા કુદરતી સેલ, એ કુદરતી તત્વ આવે છે, એ પગથી માંડી મગજ સુધી સર્ક્યુલર કરે છે, એ 100% પૂરતી આપે છે. મિત્રો, એમને રક્તદાન કરવાથી તમારું શરીર હલકું લાગે છે. બીજું કે આપણે મિત્રો ઘણી વખત સાંભળીએ છીએ કે એથી કહ્યું મેરી બ્લોક થઈ ગઈ. અચ્છા, તો એનું કારણ શું છે? તમારે અંદર જે લોહીના ગઠ્ઠા થઈ જાય છે તો એ ગઠ્ઠા ન થાય. જો તમે નિયમિત 3 મહિને રક્તદાન કરતા હો તો તમારું જે બ્લડ આવે તમારા કોલેસ્ટ્રોલ મેન્ટેન કરે, બીપી મેન્ટેન કરે, આયર્ન તત્વ મેન્ટેન કરે. અને મિત્રો, રિસર્ચ થઈ ગયું છે કે કેન્સર જેવા બહાર નથી આવતા. મિત્રો, તમે માનશો નહીં, આ 51 વર્ષમાં છેલ્લા હું 33 વર્ષથી રક્તદાન કરું છું. કોઈ બી મેં નાની મોટી કર્યા તો નાનું મોટું ઓપરેશન કરેલ નથી. પરિવારનો ખૂબ સાથ સહકાર છે, મારા ધનને પત્ની તો ખૂબ જ સાથ સહકાર આપે છે, તમામ લોકોનો, મિત્ર સર્કલ, રક્તદાતાઓનો ખૂબ જ મારો સાથ સહકાર છે. ઓર્ગેનાઇઝર આજે હું અત્યારે રાજકોટ શિબિરને 70-80% જરૂરિયાતમંદ દર્દીઓને રક્તદાન આજે કેમ્પ દ્વારા રક્ત પૂરું પાડું છું. આપ સર્વે જાણો છો કે સૌરાષ્ટ્રમાં રાજકોટ મેડિકલ ક્ષેત્રે હબ બની ગયું છે અને ત્યાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 1000 દર્દીઓ આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં 1 દર્દી સાથે 1 દર્દી આવે છે, તો એને પણ એમની સાથે કોઈ નથી હોતું, તો રેપ લેબની જરૂર હોય છે. તો આપણે એવા લોકોને પૂરું પાડીએ છીએ, થેલેસેમિયાના 500 બાળકો છે, કેન્સરના દર્દીઓ, કિડનીના દર્દીઓ, થેલેસેમિયા બાળકોને દર 10 થી 15 દિવસે બ્લડ આપવાનું હોય છે. એની જગ્યાએ આ ઉનાળો જોઈએ, વેકેશન જોઈએ, એકદમ તાપમાન હોય, ત્યારે ક્યારેક એવું પણ ગમતું હતું કે 15 દિવસની જગ્યાએ 20 થી 25 દિવસે 30 દિવસે બ્લડ આપવું પડે. એટલે મિત્રો, લેબની ખૂબ જ એક્સેપ્ટ હોય છે. એમ ખાસ તો 2-3 નિયમિત અવશ્ય રક્તદાન કરો અને કરાય.
મારું લક્ષ્ય એક જ છે કે તમામ યુવાનોને મારે રક્ષા કરવી છે. આજે મિત્રો તમને ઘણા બધા મિત્રો જીવનમાં મળતા આવ્યું છે, તમને એવું કહેતો હોય કે ચાલો આપણે પિક્ચર જોવા જાય, ચાલે ફરવા જાય, પણ મારે એવું રીતે સમજણ આપવાની છે કે તમને રક્ષણ કરવાથી તમારા શું ફાયદા છે. અવેરનેસ લેવી છે. આજે ભવિષ્ય વિદ્યાર્થી મિત્રો અત્યારે સેલ્ફી કરો હોય તો વિદ્યાર્થી જો ચોરી પાટે કહેવાય સરળતાથી સમજી અને પેલા રક્ષણ કરવા પહેલા થઈ જાય. હું આજે અત્યારે ઘણી યુનિવર્સિટીમાં જાઉં છું, ઘણી કોલેજોમાં જાઉં છું, ત્યાં પણ વિદ્યાર્થી મિત્રો એટલા આવે છે કે જેવા બેવા લેતા હોય છે. એક વખત જે મિત્રો તમે બેવા લેતા હશો તો ત્યારે પણ રક્તદાન નહીં કરી શકો. એવી બીમારીઓ લઈને આવે છે કે જીવનમાં આપણે ફાઇબ્રિન હોય કે મિત્રો અવશ્ય અમે વધારે રક્તદાન કરે. અરે લોકો આ જે ઘર જોતું લખાય અત્યારે જરૂરિયાત છે, લોકોને આપણે બ્લડની અસભ્યતા એ પૂર્ણ કરવું મારું લક્ષ્ય છે. એટલાથી કોઈ કાર્ય પૂર્ણ નથી થતું. ટીપે ટીપે સરોવર ભરાય તમારા બધાના સાથ સહકારથી. કોઈને જન્મદિવસ હોય, કોઈને સ્મૃતિ રૂપે હોય તો ત્યાં રક્તદાન કેમ્પ ભલે વિસ્મૃત હોય શિબિરના લાભાર્થ કરીએ. જે બ્લડની અક્ષપ્રિય છે એ આપણે પૂર્ણ કરીએ. મારા મોબાઈલ નંબર વિનય જસારી શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન 84282006060.